નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ નંબર 5 પદાર્થનું અલગીકરણ એમાં આગળ વધુ અભ્યાસ કરીએ. મિત્રો, ગયા ભાગમાં આપણે ગાળણ, નિતારણ અને નિક્ષેપણ પદ્ધતિ વિશે સમજી ગયા છીએ. હવે આગળ જોઈએ મિત્રો, તમને પ્રવૃત્તિ તમારી પુસ્તકમાં પ્રવૃત્તિ નંબર છે 6, બરાબર. ટોપિક છે બાષ્પીભવન. મિત્રો, તમને ખ્યાલ હશે કે તમે જ્યારે પાણીને ગરમ કરો છો ત્યારે એમાં તમને વરાળ નીકળતી દેખાતી હશે, રાઈટ? તો ચલો આ પ્રવૃત્તિ આપણે ઘણી કરીએ. ઓનલાઈન જ્યારે આપણે સમજાતા એ સમયે મેં તમને પ્રવૃત્તિ કરાવેલી જ છે, બરાબર. તો તમારે શું કરવાનું છે, એક પાત્રમાં થોડું પાણી લેવાનું, અડધો ગ્લાસ કરતાં પણ ઓછું. હું એટલા માટે ઓછું લેવાનું કહું છું કારણ કે પ્રવૃત્તિ કરતાં વાર ન થાય. તમે વધારે લેશો તો પ્રવૃત્તિ કરતાં વાર થશે, એટલે આપણે ખૂબ જ ઓછું પાણી લઈશું અને એને ગેસ ઉપર ગરમ કરવા મૂકીએ. મિત્રો, ગરમ કરવાથી તમને ઉપર વરાળ નીકળતી દેખાશે. આપણે પ્રવૃત્તિ કઈ રીતે ગરમ કરવાનું છે, એક બીકર તમારે લેવાનું છે અને આ બીકરમાં થોડું બીકર પાણીથી ભરવાનું છે. આપણે કરી હતી યાદ હોય, બરાબર. અને આ બીકરને એક જાળી ઉપર મૂકીને, ત્રિપાઈ ઉપર જાળી મૂકવાની છે આ રીતે, બરાબર. અને નીચે મીણબત્તી, જેથી કરીને શું થાય, એ પાણી ગરમ થશે બીકરનું, બરાબર. ગરમ થશે એટલે ઉપરથી વરાળ દેખાશે, વરાળ નીકળતી દેખાશે. તમે થોડા સમયમાં જોશો તો મિત્રો પાણી છે ઓછું થવા લાગશે. પાણી જે છે શું લાગશે, ઓછું થવા લાગશે. અને ધીમે 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 એને બરાબર ઉકાળશો, બરાબર ઉકાળશો, બરાબર ઉકાળશો. એક સમય એવો આવશે કે અંદરથી પાણી જ તમને દેખાશે ને, પાણી એમ છે, પાણી અદ્રશ્ય થઈ ગયું છે, બીકરમાં પાણી રહ્યું નથી. તો ગયું ક્યાં? મિત્રો, આ પાણી બધું જ વરાળ સ્વરૂપે જતું રહ્યું છે, બરાબર. બધું જ વરાળ સ્વરૂપે હવામાં જતું રહ્યું છે. તો એનો મતલબ મિત્રો કે પાણી જે છે, પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયા જેને કહેવાય છે બાષ્પીભવન, તેની વ્યાખ્યા લખી શકીએ મિત્રો કે પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને કહેવાય છે બાષ્પીભવન. મિત્રો, આ પ્રક્રિયા પણ અલગીકરણ માટે વપરાય છે. હવે પ્રશ્ન થાય કે આ પ્રક્રિયા છે ને અલગીકરણ માટે વપરાય. મિત્રો, આ પ્રક્રિયા પાણીમાંથી ક્ષારને દૂર કરવા માટે વપરાય છે. પાણી અને ક્ષારને અલગ કરવા માટે વપરાય છે. કેવી રીતે? તો મિત્રો, જ્યારે આપણે મીઠું પકવવામાં આવે છે ને, એટલે કે મીઠું પકવવું એટલે શું, તો દરિયા કે સમુદ્રના પાણીમાંથી મીઠાને અલગ કરવો, તો એ બાષ્પીભવનની પદ્ધતિથી જ કરવામાં આવે છે. કે ત્યાં દરિયા કિનારે આ મીઠાના ચોસલા પાડવામાં આવે છે, બરાબર. અને ચોસલા થોડા છીછરા હોય, મતલબ કે ઊંડા હોય, કે જેથી કરીને આમાં દરિયાનું પાણી ભરવામાં આવે. આ ચોસલામાં શું કરવામાં આવે, દરિયાનું પાણી ભરવામાં આવે છે અને એને થોડા ઘણા દિવસો સુધી તડકામાં એમના એમ રાખવામાં આવે છે, જેથી કરીને તડકાના લીધે એ પાણી ગરમ થાય અને ગરમ થઈને વરાળ સ્વરૂપે જતું રહે. અને જ્યારે મિત્રો સમુદ્રની અંદર જે ખારાશ રહેલી છે ને, જે મીઠું રહેલું છે, એ મીઠું તો વરાળમાં રૂપાંતર થાય નહીં, એ ફક્ત પ્રવાહી છે જે વરાળમાં રૂપાંતર થઈ જશે અને મીઠું એ ખાડામાં રહી જશે. તો આ રીતે દરિયાના પાણીમાંથી મીઠાને પકવવામાં આવે છે, મીઠું મેળવવામાં આવે છે, એટલે બાષ્પીભવન પણ એક અલગીકરણની પદ્ધતિ કહેવાય. મિત્રો, એની આગળની પદ્ધતિ જોઈએ, પ્રવૃત્તિ નંબર 7. મિત્રો, પ્રવૃત્તિ નંબર 7ની વાત કરીએ આપણે, તો એમાં તમારે શું કરવાનું છે કે ચલો આ બીકર છે, આ બીકરમાંથી પાણીને ગરમ કર્યું, પાણીમાંથી વરાળ છૂટે છે, વરાળ સ્વરૂપે બહાર આવે છે. તમે ઉપર એ સીબાને ઢાંકી દો, એક સીબું ઢાંકી દો, બરાબર. એને ઢાંકણ ઢાંકી દો ટૂંકમાં, અને થોડી વાર એ ઢાંકણ ખોલી જુઓ
રેતી અને મીઠું એ ભેગું કરીને અને પછી એને પાણીમાં નાખીને એનું દ્રાવણ બનાવવાનું છે. હવે આમાંથી તમારે રેતીને અલગ કરવાની છે, મીઠાને અલગ કરવાનું છે અને પાણીને પણ અલગ કરવાનું છે, તો કેવી રીતે કરશો? તો ચાલો મિત્રો પહેલી રીત યાદ કરીએ, જે રેતી અને પાણીને અલગ કરવાની. તમને ખ્યાલ છે કે જ્યારે આપણે પાણીમાં એને ઓગાળશું, પાણીમાં એને નાખશું, એટલે રેતી ઓગળશે નહીં પણ જે અંદર મીઠું હતું મીઠું બધું પાણીમાં ઓગળી જશે. એટલે જે મીઠું છે એ પાણીવાળું થઈ જશે અને પાણી છે મીઠાવાળું, એટલે કે મીઠાનું દ્રાવણ અંદર તૈયાર થઈ જશે અને જે રેતી છે એ રેતી અંદર ઓગળશે નહીં. શું કરશો એને રેતીને અલગ કરવા માટે? યસ, નિક્ષેપણ યાદ કરીએ. એને થોડી વાર એમને એમ રવા દઈએ. રવા દેવાથી શું થશે? તો રવા દેવાથી મિત્ર એ બધું જે રેતી છે બધી તળીએ બેસી જશે અને ઉપર પાણી રહેશે. અને પાણી શેનાવાળું છે? તો કે મીઠાવાળું. પછી સાચવી રહીને આપણે પાણીને નિતારી દઈએ એટલે માટી બધી અલગ થઈ ગઈ અને પાણી બધું અલગ થઈ ગયું. હવે એમ પ્રશ્ન થાય કે પાણીમાં મીઠું આવેલું છે, તમે મીઠાને કેવી રીતે અલગ કરશો? તો કઈ પ્રક્રિયા મિત્રો? બાષ્પીભવનની પ્રક્રિયા. કે મારે પાણીને ઉડાડી દેવું પડે એટલે નીચે જે મિત્રો તમને યાદ હોય કે તપેલી કે કોઈ પાત્રમાંથી પાણી ગરમ મૂકો છો તો એ પાણી ગરમ થયા પછી નીચે એક સફેદ સફેદ બાજી જતું હોય છે, એ શું છે? તો કે પાણીમાંનો ક્ષાર છે. પાણીમાં ક્ષાર રહેલો હોય ને, એ ક્ષાર મિત્રો એનું બાષ્પીભવન ન થાય, એ નીચે તળિયે બાજી જાય. તો બાષ્પીભવનની પ્રક્રિયા કરીએ એટલે કે એને ગરમ કરીએ, પણ આપણે પાણી પણ જોઈએ છે. પાણીને ભરાડ સરખું ઉડાડી નથી દેવાનું, પાણી પણ રાખવાનું છે. એવો પ્રશ્ન થાય કે હવે એ કેવી રીતે કરશું? તો મિત્રો એના માટે તમારે એક તમારે મૂકમાં આપેલું છે એક ઇડલી, બરાબર, એટલે કે નાળચા જેવું પાત્ર હોય એવું તમારે લેવાનું, જેથી કરીને એને પાણીને વરાળ થવા માટે થોડીક જ જગ્યા મળે વરાળ નીકળવા માટે. તમે બીકર કેવું મૂકી દેશો તો એને વધારે જગ્યા મળશે વરાળ નીકળવા માટે, બરાબર. તો ફરીથી પાણી મેળવવું મુશ્કેલ પડશે. તો એવું ઇડલી જેવું આકાર લઈ, મને ઇડલી જેવું પાત્ર લઈએ આપણે, બરાબર, આ રીતનું. અને અહીંયા તો અહીંયા જે છે આને તમે ગરમ કરશો મિત્રો, અહીંયા તમે ગરમ કરશો એટલે આની અંદર જે પાણી મીઠાવાળું પાણી છે આની અંદર શું છે? મીઠાવાળું પાણી. આ પાણી ગરમ થશે, મીઠું ગરમ નહીં થાય, પાણી ગરમ થશે અને પાણી મિત્રો વરાળ સ્વરૂપે અહીંયા બહાર આવશે. અહીંથી સારી વરાળ નીકળશે એટલે અહીંયા અને એની ઉપર બરફના ટુકડા શું મૂકવાના? બરફના ટુકડા. આ પ્લેટ ક્યાં મૂકવાની? ધાતુની કે જ્યાં વરાળ આવતી હોય ત્યાં. હવે પ્લેટ ઉપર વરાળ ત્યાં અથડાશે, આ ઠંડા બરફના ટુકડાના લીધે વરાળ ત્યાં એને ઠંડી પડશે અને ત્યાં એને ઠંડી પડશે ને એટલે એ પાણીના ટીંપા વાજશે અને પાણીના ટીંપા અહીંયા નીચે પડશે. એ નીચે તમારે એક પાત્ર રાખવાનું જેથી કરીને પાણી અંદર ભરાય. એટલે અન્ય પાણી જે વરાળ સ્વરૂપે બહાર નીકળ્યું એ વરાળ ઠંડી પડીને એક પાત્રમાં ભેગું થયું અને અંદર બધું પાણી જ્યારે બહાર આવી જાય એટલે અંદર વધશે શું? વધશે મીઠું. તો અહીં મિત્રો આ ગરમ થઈ, ગરમ થયું એ કઈ પ્રક્રિયા થઈ? તો કે ત્યાં બાષ્પીભવનની પ્રક્રિયા થઈ. અને અહીંયા વરાળ ઠંડી પડી એ કઈ પ્રક્રિયા થઈ? તો કે ઘનીભવનની પ્રક્રિયા. પદાર્થને ગમે તેના જથ્થામાં ઓગાળી શકે. ચલો મિત્રો મેં પ્રવૃત્તિ કરાઈ હતી એટલે હું વધારે ચર્ચા નહીં કરું કે કોઈ પાત્ર છે, પાત્રમાં તમે પાણી લો, અડધો ગ્લાસ પાણી, બરાબર, અને એમાં તમે ચમચીથી મીઠું ઓગાળે જાઓ ક્યાં સુધી ઓગાળશો? તો કે જ્યાં સુધી મીઠું ઓગળે નહીં ત્યાં સુધી. તો મેં આજે પ્રવૃત્તિ કરાવી હતી, દરેકને યાદ હશે કે આપણે અડધો ગ્લાસ પાણી લીધું હતું ને એમાં ચમચી ભરીને મીઠું નાખ્યું, હલાવ્યું, ઓગળી ગયું, બીજું મીઠું નાખ્યું, હલાવ્યું, ઓગળી ગયું, ત્રીજી વખત નાખ્યું, હલાવ્યું, ઓગળી ગયું, ચોથી વખત ક્યાં સુધી ઓગળે છે જુઓ. એક સમય તેવો આવશે કે હવે મીઠું ઓગળવાનું બંધ થઈ જશે,
એક સમય એવો આવશે કે હવે અંદર પાણીમાં મીઠું ઓગળવાનું બંધ થઈ જશે, એટલે હવે જે દ્રાવણ મળ્યું છે ને મિત્રો તમને, એ છે સંતૃપ્ત દ્રાવણ. કારણ કે પાણી મીઠું ઓગાળે જાય છે પણ એનો પણ એની પણ એક ક્ષમતા હોય કે ભાઈ એ પાણી આટલું જ મીઠું ઓગાળી શકે, હવે વધારે મીઠું ઓગળશે નહીં. એનો મતલબ એમ કે એ જે દ્રાવણ છે એ સંતૃપ્ત થઈ ગયું છે, બરાબર? એ દ્રાવણ સંતૃપ્ત થઈ ગયું છે, હવે વધારાનું મીઠું ઓગળશે નહીં. ચલો મિત્રો, તો હવે વધારાનું મીઠું નથી ઓગળતું, તો એક કામ કરો, એને ગરમ કરો, ગરમ કરો અને હલાવો. શું જુઓ છો તમે? શું મીઠું ઓગળી જાય છે? તમે કહેશો કે હા, હવે મીઠું ઓગળી ગયું. તો મિત્રો, ગરમ કરવાથી પાણીમાં પદાર્થ ઓગળવાની ક્ષમતા વધી જાય છે, એટલે કે પાણીમાં પદાર્થ વધુ માત્રામાં ઓગળે છે અને ઝડપી ઓગળે છે. પાણી ગરમ કરવાથી અંદર જે પણ પદાર્થ ઓગળવાનો છે ને એ વધુ માત્રામાં ઓગળે છે અને ઝડપી ઓગળે છે. તમે મિત્રો, ગોળ છે, ગોળને તમે ઠંડા પાણીમાં, એટલે કે પાણીમાં એમને મૂકી રાખો ઠંડા પાણીમાં, તો શું તરત ઓગળી જશે? શું કહે, એ થોડી વારમાં ઓગળી જશે? તમે કહેશો કે ના, નથી ઓગળતો. પણ એ જ પાણીને તમે ગરમ કરો અને ગોળને ઓગાળો, તો તમે જોશો તો કદાચ 5-10 મિનિટમાં એ ગોળ તરત ઓગળી જશે. તો ગરમ કરવાથી મિત્રો શું થાય છે? ગરમ કરવાથી પદાર્થ જે પણ છે, મીઠું હોય, ગોળ હોય, ખાંડ હોય, ગમે તે હોય, એ પદાર્થ પાણીમાં વધુ માત્રામાં ઓગળશે અને ઝડપથી ઓગળશે. પદાર્થ પાણીમાં ગમે તેટલી માત્રામાં નથી ઓગળતો, એની પણ કંઈક ક્ષમતા હોય છે. તમે અડધો ગ્લાસ પાણીમાં જો 3 ચમચી મીઠું ઓગળતું હોય, તો પછી આખો ગ્લાસ પાણી ભરો તો પછી 6 ચમચી મીઠું ઓગળશે, બરાબર? એ પાણીની માત્રા ઉપર આધાર, કે વસ્તુ કેટલી ઓગળે. તો સંતૃપ્ત દ્રાવણ મતલબ શું, એની વ્યાખ્યા શું મિત્રો? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ તમને કહ્યું હતું કે મીઠું પાણીમાં ઓગાળો તો મીઠાનું દ્રાવણ કહેવાય, ખાંડ પાણીમાં ઓગાળો તો ખાંડનું દ્રાવણ કહેવાય, બરાબર? ફટકડી પાણીમાં ઓગાળો તો ફટકડીનું દ્રાવણ કહેવાય. તો કોઈ પણ પદાર્થ જ્યારે આપણે પાણીમાં ઓગાળીએ છીએ તેનું દ્રાવણ તૈયાર થાય છે. હવે ઓગાળતા ઓગાળતા એક સમય એવો આવશે કે હવે એ પદાર્થ ઓગળશે નહીં. તો એ ના ઓગળે તે દ્રાવણ કેવું થઈ ગયું કહેવાય? તો એ દ્રાવણ સંતૃપ્ત થઈ ગયું. તો અહીંયા સુધી મિત્રો આપણે રાખીએ છીએ. થેન્ક યુ.